મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 30 નવેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીના શપથ લીધા પછી આજે બહુમત સાબિત કર્યો છે. બહુમતી માટે 145 વોટ જરૂરી હતા. વિધાનસભામાં ઉદ્ધવ સરકારના પક્ષમાં 169 વોટ પડ્યા હતા. ભાજપના 104 ધારાસભ્યોએ મતદાન પહેલાં વોકઆઉટ કર્યું હતું, જ્યારે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પોતાના 4 વોટ કોઈને આપ્યા ન હતા. આજે ઝારખંડની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. સાંજ સુધીમાં સરેરાશ 63% મતદાન નોંધાયું હતું. ગુમલામાં નક્સલી હુમલો પણ થયો હતો. નક્સલીઓએ એક પુલ ઉડાડી દીધો હતો. હુમલા છતાં સરેરાશ સારું મતદાન થયું હતું. જામનગરમાં પ્રદીપસિંહ ઝાલા ઉર્ફે અજયસિંહ તેના મિત્ર મહેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા સાથે નાસ્તો કરવા ગયા હતા. બંને 7 રસ્તા નજીક નોનવેજની રેકડીએ નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે જીતુ મકવાણા તથા અસગર બસીર લુઢાણિયા સાથે તકરાર થઈ હતી. જીતુ સાથે એક સગીર પણ હતો. સામે જોવા બાબતની તકરાર ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી. જીતુએ ફોન કરી પોતાના સાગરીતોને બોલાવ્યા હતા. ઢીચડાથી અલ્તાફ વાલી મામદ ગામેતી તથા રફીક ઇબ્રાહીમ ખફી હથિયારો સાથે લઈ આવ્યા હતા. આ જોઈ પ્રદીપસિંહ અને મહેન્દ્રસિંહ ભાગી નીકળ્યા હતા. જીતુ અને તેના સાગરીતોએ તેમનો પીછો કરી રસ્તામાં આંતરી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પ્રદીપસિંહનું મૃત્યુ નિપજતા પોલીસે દોડી હતી. એલસીબીએ એસપીના માર્ગદર્શનમાં તપાસ કરી તમામ આરોપીઓને ઝડપી લીધા છે. ગઈકાલે ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે ફાયરિંગ ઘટના બની હતી. નિશા ગોંડલિયા નામની યુવતી પર ફાયરિંગ થયું હતું. ઉલ્લેખનીય છે કે નિશા બિટકોઈન કૌભાંડ તથા કિરીટ જોશી હત્યાકાંડમાં સાક્ષી છે. તેણીએ જયેશ પટેલ વિરુદ્ધ પોતાને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવેલી છે. પોલીસે નિશાના નિવેદન પરથી જયેશના ભાગીદાર યશપાલસિંહ જાડેજાની પૂછપરછ કરી હતી. યશપાલસિંહ ફાયરિંગની ઘટના વખતે પોતે લગ્ન પ્રસંગમાં હોવાની કેફિયત આપી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ઘણી માંગો પડતર છે. આ મુદ્દે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ આજે ધરણા કર્યા હતા. જામનગરમાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં પ્રદર્શન થયું હતું. જિલ્લાભરના શિક્ષકોએ જિલ્લા પંચાયત પાસે ધરણા કર્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.